નમસ્કાર. કોવિડ 2019માં ગઈકાલ સાંજના 5 વાગ્યાથી આજ સાંજના 5 વાગ્યામાં સૌથી પહેલા જે સારી એક બાબત છે કે 160 જેટલા લોકો, 160 જે આપણા લોકો પીડાતા હતા કોવિડ 2019થી, એ બિલકુલ સાજા થઈને, ડિસ્ચાર્જ થઈને ઘરે જાય છે. એટલે આનું એક આંકડો એ રીતે જોઈએ કે જે 17 એપ્રિલના રોજ જે નવા કેસીસ 1099 જેટલા આવ્યા હતા, અને આજ દિન સુધી એટલે 2 તારીખ સુધી જે ટોટલ જે લોકો સાજા થઈને ઘરે જાય છે નંબર જોઈએ તો 896 લોકો છે. એટલે ધીસ ઇઝ બહુ જ એક એનો અર્થ છે કે 80% ઉપરાંત લોકો ડિસ્ચાર્જ થઈને ગયા છે 15 દિવસમાં. બાકી લોકો એવા પણ છે ઘણા કે જે 2 વખત આપણે ઉત્તરોત્તર ટેસ્ટ કરીએ અને થોડુંક વિલંબ થતું હોય છે એવા થોડા બાકી છે. 2 વખત કોન્ઝિક્યુટિવ નેગેટિવ ટેસ્ટ જે આવવું જોઈએ એવા બાકી છે. એટલે આ એક બહુ જ એક પોઝિટિવ, એક આશાવાળી એક બાબત છે. અને આજે આનાથી જ આપણે બધા થોડુંક પ્રેરણા પણ લઈએ કે આપણે બધા એક પોઝિટિવ રીતે આને, ફિયર એટલે બિલકુલ જે ડરવાની બાબત છે, ગભરાવાની જરૂરત નથી. આટલા લોકો સાજા થઈને, કોવિડ ચોક્કસ એમને થયું, સંક્રમણ થયું હતું, પણ એ લોકો એમાં બિલકુલ સારી રીતે ટ્રીટમેન્ટ લઈને સાજા થઈને ઘરે પાછા જાય છે. આજે દિવસ દરમિયાન જે કુલ પોઝિટિવ નવા કેસીસ જે આવ્યા છે કોવિડના, 333 જેટલા નવા પોઝિટિવ કેસીસ છે. આજે દિવસ દરમિયાન એવા 9 લોકોનું દુઃખદ અવસાન થયું છે કે જેમાં પ્રાઇમરી ઇન્ફેક્શન, પ્રાઇમરી કોઝ ઓફ ડેથ એટલે મૂળભૂત કારણ આપણે કહી શકીએ કોવિડના લીધે હતું. અને 17 એવા લોકોના દુઃખદ અવસાન થયા છે કે જેમાં એમની પાસે પહેલેથી બીજી અન્ય ગંભીર બીમારી હતી અને આ સંક્રમણ એમને લાગવાથી એ એક સેકન્ડરી કોઝ ઓફ ડેથમાં કોવિડ રહ્યું છે. આજે ડિસ્ટ્રિક્ટ વાઇઝ આપણે બ્રેકઅપ જોઈએ, અમદાવાદમાં 250 નવા કેસીસ આવ્યા છે, ભાવનગરમાં 6, બોટાદમાં 6, દાહોદમાં 1, ગાંધીનગર 18, ખેડા 3, નવસારી 2, પંચમહાલ 1, પાટણ 3, સુરત 17, તાપી 1, વડોદરા 17, વલસાડ 1, મહીસાગર 6 અને છોટાઉદેપુર 1, એમ કરીને કુલ 333 પોઝિટિવ કેસીસ આવ્યા છે. અત્યાર સુધીના જે કુલ પોઝિટિવ દર્દીઓ કોવિડના જે થયા છે આપણા ત્યાં 5054, બરાબર. એમાંથી જે સ્ટેબલ છે અત્યારે 3860 જેટલા લોકો છે કે જે સ્ટેબલ છે, એનો અર્થ છે કે રૂમ એર પર છે નોર્મલ અથવા તો સિમ્પલ ઓક્સિજન પર છે, અને 36 એવા લોકો છે કે જે વેન્ટિલેટર પર છે. અને જે ડિસ્ચાર્જના પણ ફિગર્સ જોઈએ તો જેમ અત્યારે આપણે વાત કરી, લગભગ 900 એટલે 896 જેટલા લોકો ડિસ્ચાર્જ થઈને ગયા છે. જે કુલ ટેસ્ટ આપણા ત્યાં થઈ છે એ અંક 74,116, અને ગઈકાલે પૈકી 5054 પોઝિટિવ અત્યાર સુધી આવ્યા છે. અને જે ગઈકાલે જે ટેસ્ટ કર્યા છે સંખ્યા 5342 છે. એટલે આપણી કેપેસિટી આમ આપણે વધારે એને એટલા માટે યુઝ કરી શકીએ છીએ કે આપણે પૂલિંગની જે પદ્ધતિ છે જે ICMRએ પણ અલાઉ કર્યું છે અને એ આપણને પ્રોત્સાહિત કરે છે આને યુઝ કરવા માટે, અને આ પદ્ધતિ ઇઝરાયેલ જેવા અનેક રાષ્ટ્રો અને આપણા ત્યાં પણ અનેક રાજ્યો પણ એમાં કરી રહ્યા છે. અને એ રીતે જે ડિસ્ચાર્જ થયેલા લોકો છે, આજે જે ટોટલ 160 જેટલા લોકો ડિસ્ચાર્જ થયા છે એમાં અમદાવાદના 63 લોકો, સુરતના 32, વડોદરાના 40 અને બનાસકાંઠાના 10 આટલા લોકો ડિસ્ચાર્જ થયા છે. આજે બીજી જે માનનીય મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી સાહેબના અધ્યક્ષતામાં અને માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ સાહેબની ઉપસ્થિતિમાં જે અમારી રોજની હાઈ પાવર્ડ કોર કમિટીની મીટિંગ હોય છે એની અંદર આજે ખાસ કરીને 3 રીતે જે ભારત સરકારે અલગ અલગ જિલ્લાઓ આપણા જે છે એમને 3 કેટેગરીઝમાં 3 અલગ અલગ રીતે એમનું એક નામાભિધાન કે વિભાજન કર્યું છે. એવા જિલ્લાઓ છે કે જે રેડ ઝોનમાં, અને એની અંદર એકદમ સ્ટ્રિક્ટ કન્ટેનમેન્ટ, રૂથલેસ કન્ટેનમેન્ટ આપણે કરવાની છે, અને બિલકુલ એને કાબૂમાં પણ રાખીને કોશિશ કરવાની છે કે આ બધા કેસીસ થઈ જાય ઓરેન્જના કેટેગરીમાં આવે
એટલે ભારત સરકારે ત્રણ કેટેગરીઝના ડિસ્ટ્રિક્ટ્સ એનું એ લોકોએ ક્લાસિફિકેશન કર્યું છે. અને આ ક્લાસિફાઈ કરવાના જે માપદંડ છે એ લોકો આનું ઓબ્જેક્ટિવ હેતુ એ હતું કે આવા પોકેટ્સ આપણે જેની અંદર વ્યવસ્થિત ક્રિટિકલ દરમિયાનગીરી ક્રિટિકલ ઇન્ટરવેન્શન કરી શકીએ અને એકદમ આપણું એક ફોકસ્ડ સટીક રીતે એનું મેનેજમેન્ટ આ બધા ફિલ્ડ લેવલ પર આ કેસીસનું થઈ શકે એના માટે આ રીતે અલગ અલગ દેશભરના તમામ જિલ્લાઓને ત્રણ કેટેગરીઝમાં ડિવાઈડ કર્યા છે. રેડ ઝોન, ઓરેન્જ ઝોન અને ત્રીજો ગ્રીન ઝોન. તો આપણા ત્યાં જે રેડ ઝોનમાં છે એમાં જેમ અત્યારે વાત કરી, અમદાવાદ આવે છે, સુરત, વડોદરા, ધીસ ઇન્ક્લુડ્સ બંને એટલે અમદાવાદ સિટી અને ગ્રામ્ય આવે છે. પણ એમાં અમુક વિસ્તારોને ન રાખવાનો નિર્ણય પણ પછી એકાદ દિવસમાં સરકાર વિલ ડિસાઈડ ત્યાંની સ્થાનિક સ્થિતિ જોઈને. ગ્રામ્ય વિસ્તારમાં અમદાવાદ, સુરત, વડોદરા, આણંદ, બનાસકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ભાવનગર, પંચમહાલ આ બધા ઓવરઓલ એને આપણે રેડ ઝોનમાં અત્યારે પ્રાથમિકપણે આવી છે. પણ એનું હજી ભારત સરકારની જે માપદંડ છે, નોર્મ્સ છે, મુજબ આજે બધા કલેક્ટર્સ અને જિલ્લાના ત્યાંના ટીમ્સ અને મ્યુનિસિપલ કમિશનર્સ સાથે પણ મારી VC હમણાં થઈ જ રહી છે અને એમના સ્થળ સ્થિતિના આધારે એમના જે રિપોર્ટ્સ આવશે એના ઉપરથી પણ આપણે લોકલ બીજા જે વિસ્તારો ગ્રામ્ય વિસ્તારો જે તે જિલ્લાની અંદર એમાં નિર્ણય લઈશું. બીજી કેટેગરી આવે છે ગ્રીન. હવે જે ગ્રીન ઝોન્સ છે એવા ડિસ્ટ્રિક્ટ્સ છે કે જ્યાં બિલકુલ એનું ક્લાસિફિકેશન બેઝિકલી મલ્ટીફેક્ટોરિયલ એટલે અનેક બધા જે ફેક્ટર્સ છે, પરિબળો છે, એના આધારે આ નક્કી કરવામાં આવ્યું છે. એની અંદર કેટલા કેસીસ નવા આવ્યા એના ઉપર ડબલિંગ રેટ એટલા કેટલા દિવસે આ કેસીસ બમણા થાય છે તે, કેટલું ટેસ્ટિંગ આપણે કર્યું ટેસ્ટ્સ પર મિલિયન અને સર્વેલન્સ અંગેની જે એમને ફીડબેક મળે છે એ રીતે આ બધા જિલ્લાઓને રેડ, ઓરેન્જ અને ગ્રીનમાં કરવામાં આવ્યું છે. અને એમાં કોઈ પણ ગ્રીન જિલ્લા જે ભલે અત્યારે રેડમાં હોય કે ઓરેન્જમાં હોય, આઈડિયલી આપણો ઉદ્દેશ છે કે બધા જિલ્લાઓ ગ્રીન ઝોનમાં એટલે લીલા ઝોનમાં જતા રહે, જેનો અર્થ થાય કે ત્યાં કોઈ કોરોનાનું બિલકુલ સંક્રમણ કે બીજા જે બધા આ ગંભીર પ્રશ્નો બિલકુલ નથી. અને ગ્રીન ઝોનમાં કોઈ પણ ડિસ્ટ્રિક્ટને જવું હોય તો 21 દિવસ માટે ત્યાં કોઈ પણ કન્ફર્મ્ડ કેસીસ ન આવવા જોઈએ અને ત્યાં કોઈ રિપોર્ટેડ કેસીસ એમાં ન હોવા જોઈએ, ફેટાલિટી પણ ન હોવા જોઈએ એના આધારે. તો અત્યારે જે ગુજરાતભરમાં જે ગ્રીન ડિસ્ટ્રિક્ટ્સ ઓલરેડી છે એવા આપણી પાસે 5 જિલ્લાઓ છે, અમરેલી, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, પોરબંદર અને મોરબી. અને આ બધા ડિસ્ટ્રિક્ટ્સે ત્યાંની ટીમ, ત્યાંના લોકો, ત્યાંના બધા જ જેટલા પણ આમાં કનેક્ટેડ જોડાયેલા સ્ટેક હોલ્ડર્સ છે બધાએ આ જ રીતે એને બિલકુલ ટકાવી રાખવાનું છે. ગ્રીનથી આપણે એની કન્ડિશન ઓરેન્જ કે રેડમાં જરાય આવવા નથી દેવાનું. સઘન સર્વેલન્સ, સઘન એક પણ કેસ પકડાય નહીં, સંક્રમણ ફેલે નહીં, બ્રેક ધ ચેઇન આ બધું કરવાનું છે. અને જે ઓરેન્જમાં છે આ બીજા બધા જિલ્લાઓ ઓરેન્જમાં છે એ લોકોને પણ ગ્રીનમાં જવા માટે એ લોકોએ પૂરા પ્રયાસ કરવા જોઈએ. એક પણ કેસ આવે તો ખૂબ જ સ્ટ્રિક્ટલી એની કોન્ટેક્ટ ટ્રેસિંગ કરવાની છે. જેટલા પણ કોન્ટેક્ટ્સ છે તરત જ ગમે તે વિસ્તારમાં હોય, ગમે તે જગ્યાએ આઈડેન્ટિફાય કર્યા હોય એમને તરત જ ક્વોરન્ટીનમાં, સરકારી ક્વોરન્ટીનમાં મૂકી દેવાના છે. સિવાય કે એવા જૂજ કેસ કે જ્યાં ઘરની અંદર જે હોમ ક્વોરન્ટીન માટે બિલકુલ જે સરકારે કહ્યું છે એ પ્રકારના ફેસિલિટીઝ હોય તો, અથવા એમને સરકારી ક્વોરન્ટીનમાં મૂકવાના છે અને જેથી કે સંક્રમણ બિલકુલ આપણે બંધ કરી શકીએ. આ રીતની વિગત છે. અને છેલ્લે બીજા એક સારા પોઝિટિવ ન્યૂઝ એ પણ છે કે આપણા માનનીય મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષપણા હેઠળ અને માનનીય ડેપ્યુટી CM સાહેબની ઉપસ્થિતિમાં આ બધા જેટલા પણ પ્રાઇવેટ ડોક્ટર્સ, IMAના હોદ્દેદારો છે, મેડિકલ ફ્રેટર્નિટીના જેટલા પણ લીડર્સ છે એમની સાથે લગભગ એપ્રિલના ફર્સ્ટ સેકન્ડ વીકના અરસામાં આપણે ખૂબ સરસ એક વિડીયો કોન્ફરન્સ કરી હતી અને ત્યારબાદ લગાતાર એમની સાથે, એમના ટીમ સાથે રોજે રોજ અમારી ઓડિયો કોલ થાય છે, જેની અંદર આ બધા ડોક્ટર્સ એમના જે મેઇન 7-1 મેઇન ડિસ્ટ્રિક્ટ સ્ટેટ લેવલના જે પ્રેઝિડન્ટ્સ છે, હોદ્દેદારો છે અને જે સક્રિય રીતે નેતૃત્વ અદા કરી રહ્યા છે એમની સાથે રોજે રોજ અમારી ઓડિયો કોલ્સ થાય છે. ગઈકાલ સુધી 3,994 જેટલા પ્રાઇવેટ ક્લિનિક્સ અલગ અલગ તાલુકામાં ખુલ્લા હતા. આજે આ નંબર હજી વધી ગયું છે
અને ગઈકાલ સુધી 3620 હતા, પણ આજે 3994, એટલે દેર ઇઝ અન ઇન્ક્રીઝ ઓફ 374, 374 જેટલા વધારાના હોસ્પિટલ્સ અને ક્લિનિક્સે પોતાની ઓપીડી શરૂ કરી છે. અને બીજા એક સારા આમાં એ પણ એક નીકળે છે એક ડેટા કે જે આપણા ટોટલ હવે 5 જ એવા તાલુકાસ છે કે જ્યાં હજી આ રીતે પ્રાઇવેટ પ્રેક્ટિસ અને ઓપીડી શરૂ નથી થઈ. અલબત્ત હવે આ ગ્રીન, ઓરેન્જ અને રેડ ઝોનના લીધે પણ આમાં કદાચ થોડુંક ફેરફાર આવશે, પણ આ પણ એક સારી બાબત છે. અને આપણે એન્કરેજ કરીએ છીએ કે લોકો પોતાના પ્રાઇવેટ ક્લિનિક્સ શરૂ કરે. નમસ્કાર.